नमस्कार, ग्रीन किचन માં આપનું સ્વાગત છે। YouTube પર ગુજરાતી માં માહિતી આપતી સૌપ્રથમ વેજીટેરિયન રેસિપી ચેનલ એટલે ગ્રીન કિચન। તો જોતા રહો ગ્રીન કિચન। પ્લીઝ અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરો। નમસ્કાર, આજે આપણે ખંભાત નો સ્પેશિયલ હલવાસન બનાવીશું। રક્ષાબંધન નો તહેવાર નજીક આવી રહ્યો છે, તો આપણે આ તહેવાર માં હલવાસન બનાવીશું। તો ચાલો બનાવીએ હલવાસન। હલવાસન બનાવવા માટે पहला अपने एक वासन में एक मोटी चमची घी लैसु। घी गरम थई गयु छे। हवे आपणे आमां बे मोटी चमची गुंदर शेकी लैसु। गुंदर तमे कोई पण प्रकारनो लई शको, पण जो बावन नो गुंदर लो तो वधु सारुं। तो थोड़ो कलर चेन्ज थाय गुंदर नो, बस त्यां सुधी शेकीशुं। गुंदर आपणे शेकी लीधो छे। हवे आमां 500 ml फूल क्रीम मिल्क लईशुं। अहीं मैं अमूल गोल्ड दूध लीधु छे। हवे आपणे आने धीमा तापे उकाळीशुं। हवे आपणे आ वासणने बीजा गेस उपर लई लईशुं अने आ गेस उपर बीजी प्रोसीजर चालू करी दईए, जेथी करीने दूध पण गरम थतुं आवे अने बाजुमां बीजी प्रोसीजर पण थई जाय। हवे आपणे फरी एक मोटी चमची घी गरम करीशुं। एक मोटी चमची एटले एक टेबलस्पून। हवे आपणे आमां घऊंनो કરકરો લોટ શેકવાનો છે, પણ જો ઘઉંનો કરકરો લોટ ના હોય તો તમે રોટલીનો લોટ અને સૂજી મિક્સ કરી શકો છો। તો અહીં મેં 2 ચમચી ઘઉંનો લોટ અને એમાં 1 ચમચી બારીક સૂજી લીધી છે। कुल मड़ी ने 3 चमची કરકરો લોટ લેવો। તો હવે આને પર ધીમા તાપે શેકી લઈશું। થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકીશ જેવું વચ્ચે વચ્ચે દૂધ હલાવતા જેવું। તો લોટનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકી લીધો છે। હવે આપણે આને દૂધવાળા વાસણમાં નાખી દઈશું। મિક્સ કરી લઈશું। હવે બરાબર દૂધ કડક થવાનું શરૂ થાય એટલે કે દૂધ ફાટવાનું શરૂ થાય ત્યારે આપણે ખાંડને કેરેમલાઇઝ કરીશું। તો જુઓ દૂધ બરાબર ફાટી ગયું છે। હવે આ સ્ટેજમાં આપણે ખાંડ કેરેમલાઇઝ કરી લઈશું। તો અહીં મેં 100 ગ્રામ ખાંડ લીધી છે। 100 ગ્રામ ખાંડ એટલે અડધો કપ। હવે આ ખાંડને આપણે કેરેમલાઇઝ કરીશું। કેરેમલાઇઝ એટલે કે ખાંડને ઓગાળીને થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકીશું। આ પ્રોસીજર આપણે મધ્યમ ગેસ ઉપર કરવાની છે। જો ખાંડ દાઝી જશે તો હલવાસન કડવો લાગશે, એટલે આ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું। તો જુઓ ખાંડ ઓગળી ગઈ છે। હવે એને થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકીશું। આ વખતે ગેસ સ્લો કરી દેવો। તો જુઓ કલર ચેન્જ થઈ ગયો છે। બસ આપણે આટલો કલર ચેન્જ જ કરવાનો છે, વધારે કરીશું તો હલવાસન કડવો થઈ જશે। હવે આપણે આ જે દૂધવાળું મિશ્રણ છે તેમાં કેરેમલ કરેલી ખાંડ નાખી દઈશું। મિક્સ કરી લઈશું। હવે આપણે આમાં 1 ચમચી એલચીનો પાવડર નાખીશું અને ચપટી જાયફળ નાખીશું। આમાં તમે ચપટી જાવંતરીનો પાવડર પણ નાખી શકો છો અને ડ્રાયફ્રૂટ પણ નાખી શકાય, પણ હું તેને સ્કીપ કરું છું। હવે આ પાણી બળે ત્યાં સુધી આપણે હલાવતા જઈને શેકીશું। તો લો, મિશ્રણનું બધું પાણી બળી ગયું છે। મિશ્રણ હલાવવામાં થોડું ભારે લાગે બસ ત્યાં સુધી જ આપણે તેને શેકીશું। તો હવે ગેસ બંધ કરીશું, મિશ્રણને એક ડીશમાં કાઢી લઈશું। સ્પ્રેડ કરી દઈશું, મિશ્રણને આ રીતે ફેલાવી દઈશું જેથી કરીને તે જલ્દીથી ઠંડુ થઈ જાય। હવે મિશ્રણ ઠંડુ થાય ત્યારબાદ આપણે હલવાસનનો શેપ આપી દઈશું। મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, તો હવે આપણે હલવાસન વાળી લઈશું। પહેલા આપણે ગોળો બનાવીશું। હવે તેને હલકા હાથે દબાણ આપી અને ફ્લેટ કરી લઈશું।
आना तमे कापा पाडीने ચોસલા પણ કરી શકો છો। વધુ હલવાસન આ રીતે તૈયાર કરી લેશ। તો લો તૈયાર છે હલવાસન, આને તમે કાજુ બદામ વડે ગાર્નિશ પણ કરી શકો છો। આ રેસીપી તમે જરૂર ટ્રાય કરો અને રેસીપી કેવી બની તે કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો।